રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે ઉમેદવારી નોંધાવશે ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્ત રૂપાલા ફોર્મ ભરશે

તો સાતમી તારીખે મતદાન છે સાત પાંચ બે હજાર ચોવીસ અને ક્ષત્રિય સમાજ ત્યાં સુધી તમામ સમાજોને સાથે લઈ અને મતદાન સુધી લડી લેશે આગળની શું રણનીતિ ઉમેદવારી પત્ર પછીની એ અમે મીડિયાના મિત્રોને જરૂરથી જાણ કરીશું પાંચ લાખ ક્ષત્રિય સમાજના લોકોને ભેગા કરવાની વાત છે મહાસંમેલન ક્યારે યોજાશે રાજકોટમાં જે આપણે યોજવાની જાણ જો આમાં શું છે કે અમે સંકલન સમિતિ કોર કમિટી મળીશું આ તો ચાલતી હોય કે સામે સામે શું શું આવે એની અમારે એટલે અમે સંમેલન કરવાના છીએ પણ એ ક્યારે કરીશું કઈ જગ્યાએ કરીશું શું કરીશું એ રણનીતિ હું આપને અત્યારે નહીં કહી શકું કારણ કે એ અમારા બધા આગેવાનોને વિશ્વાસમાં લઈ અને એ વાત અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવાના છીએ બિલકુલ તો આતા કરણસિંહ અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં જે પ્રકારની નારાજગી જે છે તે જોવા મળી રહી છે અને અત્યારે પેથાપુરમાં જે છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રેલી સાથે નીકળ્યા છે અને ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે ભારતીય જનતા પક્ષ દ્વારા સોળમી તારીખે રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું ચૂંટણી ફોર્મ ભરવામાં આવશે તૈયારીઓમાં રાબેતા મુજબ જે રીતે અમે વિજય મુહર્તમાં ફોર્મ ભરતા હોય છીએ એ જ રીતે ફોર્મ ભરવાના છીએ બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એમની પ્રતિમા પાસે હર હંમેશ ભારતીય જનતા પક્ષ એ ધારાસભા હોય કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય અમે ત્યાં જ સભા કરી અને ઉમેદવાર ફોર્મ ભરવા જતા હોય છે એ જ રીતે અમે સોળમી તારીખે ત્યાંથી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાજીનું ચૂંટણી ફોર્મ ભરવા જશું એ જાણવા ઈચ્છી રહ્યું છે કે આખરે ભારતીય જનતા પાર્ટી છે તે ક્ષત્રિય સમાજનો રોષ છે તે ક્યારે શાંત કરવામાં સફળ સાબિત થશે બંને વચ્ચે સમાધાનિક વલણ ક્યારે આવશે ગઈકાલે પણ ગૃહમંત્રીની હાજરીમાં બેઠક મળી હતી કેટલાકને દિલ્હીનું તેડું પણ આવ્યું છે રજુભાઈ આ વિશે શું કહેશો આપ પાર્ટીના વડીલો આ સઘળી ચિંતા કરી રહ્યા છે અને મેં આપને કહ્યું કે જે રીતે દેશની સામે પડકારો છે રાષ્ટ્રની સામે પડકારો છે એક બાજુ પાકિસ્તાન છે બીજી બાજુ ચાઇના છે આવા સંજોગોમાં સર્વે સમાજ હર હવે ભારતીય જનતા પક્ષની સાથે રહ્યા છે અને હું માનું છું કે દેશની વાત આવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત આવે ત્યારે ગુજરાતના પનોતા પુત્રને છવ્વીસે છવ્વીસ બેઠકોની સર્વ સમાજના તમામ લોકો રાજી ખુશીથી વડાપ્રધાન મોદીને આપી અને એમની જોડીમાં છવ્વીસ કમળો આપશે વડાપ્રધાનના હાથ મજબૂત કરશે મને ગુજરાતની પ્રજા વિશેષ કે સૌરાષ્ટ્રની પ્રજા પર ભરોસો છે કે આજ સુધી સૌરાષ્ટ્રની પ્રજાએ હરમેશ ભારતીય જનતા પક્ષને સહયોગ આપ્યો છે તનમન ધનથી સાથ આપ્યો છે આ સૌરાષ્ટ્રની પ્રજા સાથે સાત સીટો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી ફરીથી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં પણ જંગી બહુમતી સાથે પાંચ લાખ કરતાં વધુ મતોથી ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે ધંધુકામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા રાજકોટમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરી દેવાઈ છે જો કે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે જ્યારે સમગ્ર જિલ્લાઓના સંમેલનો પૂર્ણ થશે એટલે અમે એક મહા રેલી મહા અસ્મિતા રેલી જે અમે રાજકોટ ખાતે યોજવા જઈ રહ્યા છે અને અમારા અંદાજ મુજબ અમે જે પ્રવાસ કર્યો છે અમારી સાથે જે આગેવાનો સંપર્કમાં છે એ રીતે બતાવું તો એમાં પાંચ લાખ કરતાં વધુ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો ભાઈઓ અને બહેનો એ ઉપસ્થિત રહેશે આજે પણ આપે જોયું કે કારડિયા રાજપૂત સમાજના આગેવાન મોલે સલામ ગરાસિયા ક્ષત્રિય સમાજના આગેવાન માલધારી સમાજના આગેવાન આ તમામ આગેવાનો એ આ સભામાં ઉપસ્થિત હતા અને એમને અમને ટેકો આપ્યો છે આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે અત્યારે ગુજરાતના દરેક ગામોની અંદર સ્વયંભૂ રીતે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં એના બોર્ડ છેક સુરત માંડવીથી શરૂ કરી અને છેક વાવસરાદ કાંકરેજ અને આમ છેક ભાવનગર જામનગર કચ્છ આ બાજુ બનાસકાંઠા સાબરકાંઠા સુધી લાગી રહ્યા છે હું આપના માધ્યમથી અમારા ક્ષત્રિય સમાજના યુવાનો અને હોદ્દેદારોને વિનંતી કરું છું કે હજુ પણ જે ગામોની અંદર આ પ્રકારના બેનર વાગ્યા ના હોય તો સ્થાનિક કક્ષાએ જે પણ સંગઠનો ચાલે છે એ સંગઠનો ગામના પ્રવેશ દ્વારે નગરના પ્રવેશ દ્વારે જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કોઈ પણ પ્રકારનો પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ મારવા એનું હું અહીંથી આહવાન કરું છું